तो भारे पवन ने लईने ओखाथी बेट द्वारका वच्चे चालती फेरी बोट सर्विस सतत बीजा दिवसे बंद राखवानी फरज पड़ी छे। भारे पवन ना कारणे ओखा जीएमबी द्वारा यात्रिकोनी सलामती माटे आ फेरी बोट सर्विस बंद करवामां आवी छे। तो बनासकांठाना डीसामां ठंडीए 3 वर्षनो रेकॉर्ड तोड्यो छे। डीसामां 6.9 डिग्री साथे छेल्ला 3 वर्षमां सौथी नीचू तापमान नोंधायुं छे। एक ज दिवसमां 3.5 डिग्री तापमान घट्यु हतुं ने हाड थीजावती ठंडीथी जनजीवन पर असर जोवा मळी छे। डीसाना कांट गामे वाहनो पर बरफ जोवा मळ्यो हतो। तो एक महत्वना समाचार सामे आवी रह्या छे, तेनी पर एक नजर करिए। तो महत्वना समाचार मळी रह्या छे पालीताणा जैन मंदिर ने लईने के जे विवाद चाली रह्यो छे। आ विवादना केस बाबते महत्वना समाचार सामे आवी रह्या छे। एक बाजु जैनो द्वारा समग्र राज्यमां विरोध करवामां आवी रह्यो छे, त्यारे काले दिल्हीथी सम्मेत शिखरना जैन अग्रणीओ हवे गुजरात आवशे। ગુજરાતમાં તેઓ મુલાકાત લેવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે તેઓ બેઠક કરવાના છે। એક તરફ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જૈનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બેઠક બાદ એસઆઈટીની રચના પણ કરવામાં આવે તેની જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે કે કલેક્ટરની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટી બનાવવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે અને કમિટીના નામની જાહેરાત કરવામાં આવશે। તો પાલીતાણા જૈન મંદિર વિવાદના કેસ મુદ્દે હવે ગુજરાત બહારથી પણ જૈન અગ્રણીઓ છે તે ગુજરાત મુલાકાત લેવાના છે અને કાલે દિલ્હીથી સમ્મેત શિખરજીના જૈન અગ્રણીઓ છે કે જે લોકો ગુજરાતમાં આવશે ગુજરાતની મુલાકાત લેશે, મુખ્યમંત્રીની પણ મુલાકાત કરવાના છે। વિરામ બાદ આપનું સ્વાગત છે, અન્ય સમાચાર પર નજર કરીએ। આણંદના તારાપુરમાં મોરજ રોડ પરથી દુર્ગા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં તેલનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો। તારાપુર પોલીસે બાતમીના આધારે ફૂડ વિભાગને જાણ કરી હતી। ફૂડ વિભાગની ટીમે મોરજ રોડ પરથી દુર્ગા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને ખાદ્ય તેલના સેમ્પલ લઈ તેલનો જથ્થો સીલ કર્યો હતો। ફૂડ વિભાગની કાર્યવાહીથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। તારાપુર પોલીસને બાતમી મળેલ હતી કે મોરજ રોડ પર દુર્ગા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પામોલિન તેલ લાવી એની ખાદ્ય તેલમાં ભેળસેળ કરી અલગ અલગ પ્રોડક્ટના નામે વેચાણ કરવામાં આવે છે। એ બાતમી આધારે પોલીસ અહીં આવેલી અને પોલીસ અને ફૂડ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી સેમ્પલ લેવા માટે તજવીજ કરેલી। અત્યારે હાલ ફૂડ ઇન્સ્પેક્ટર આવેલા છે, એ સેમ્પલ લઈ રહ્યા છે। એ સેમ્પલનો જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આધારે પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે।